સુખરામજી મુંડા તથા જંગલસિંહજી મુંડા ગુજરાત ખાતે પ્રથમ વખત આવતા નસવાડી તાલુકાના તેમજ નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાય દ્વારા દેવલિયા ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારે શહીદ બિરસા મુંડાના વંશજોએ જણાવ્યું હતું કે બિરસા લડે તે ગૌરવ છે હમ લડેંગે આદિવાસીઓ કે હક કે લીએ ચોરોશે ઓર મૂડી પતિ ઓસે દેશના સમગ્ર આદિવાસીઓને અમે એક કરવા માટે પૂરા ભારતમાં ભ્રમણ કરીશું અમે ખાસ રાંચી ઝારખંડથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને આવ્યા છીએ આદિવાસીઓના હક જંગી જમીન પૂર્ણ અધિકારથી મરે એ માટે પૂરા ભારતમાં અમે આદિવાસીઓને જોડીશું અને વિશ્વ આદિવાસી દિવસે અમે બધાને એક થવાનો મેસેજ આપી આદિવાસીઓના હક માટે લડીશું તેમ જણાવ્યું હતું નસવાડી તિલકવાડા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો માટીનાભાઈ ભીલ અશ્વિન ભીલ અલ્પેશ રાઠવા જીતુભાઈ કારમાભાઈ તેમજ અન્ય યુવાનો વિશ્વ આદિ દિવસની ઉજવણીને લઈને ઝારખંડથી આવેલ બિરસા મુંડાના વંશજોને સોથી વધુ આદિવાસી આગેવાન યુવાનોએ ભવ્ય સ્વાગત કરી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અલ્લા પઠાણ જેડ ટીવી છોટાઉદેપુર यहाँ कि बिरसा लड़े गोरों से हम लड़ेंगे यहाँ के चोरों और पूंजीपति लुटेरों से ये जो हमारे आदिवासियों का जो ये आवाज है हम सभी पूरे देश के आदिवासियों को एक करने की आवाज है और ये आवाज़ इस आदिवासी की धरती में सभी जगह आदिवासियों को एकता के बल पर जोड़ने का ये काम करेगा और हम पूरे देश में आदिवासियों को जोड़ने के लिए यही आदिवासी दिवस के अवसर से पूरे देश में आदिवासियों को जोड़ने के लिए प्रचार प्रसार करेंगे और सभी गुजरात से लेके पूरे भारतवर्ष में हम लोगों ने दौरा करने का आज ठान लिया है बिरसा जिस तरह से अंग्रेजों को भगाया यहाँ से लड़के हम लोगों ने भी आदिवासियों का हक और अधिकार पूरे देश में चाहते हैं कि पूर्ण अधिकार मिले और उनकी हर कानून से लेके हर हक अधिकार से लेके जन जंगल जमीन तक में उनकी पूर्ण अधिकार मिले झारखंड थी उलिहातु गांव थी बिरसा मुंडाना वंशजों गुजरात ने अंदर सौ प्रथम पहली बार आ तो गुजरात ना आदिवासी ने अंदर दरेक जिला एमनु स्वागत करता करता है અહીંયા બહુ ઉત્સાહથી નસવાડી તેમજ તિલકવાડાના યુવાનો સાથે મળીને એમનું સ્વાગત માટે બિરસા મુંડાના વંશજોનું સ્વાગત માટે અહીંયા દેવલિયા ચોકડી ઊભા છે અને બસોથી ત્રણસો યુવાનો સાથે મળી એમનું સ્વાગત કરે છે અને બિરસાનું જે આખા દેશની અંદર જે નામ છે જે રોશન કર્યું છે એ વંશજોને સ્વાગત માટે